ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? સારા કહો છો? તમે બધા મજામાં હશો. અને અત્યારે વાગે છે 10:30-11 જેવા થતા હશે. એકદમ ફ્રી થઈ ગયા છીએ અને હવે આજે એકદમ મસ્ત વિડીયો બનવાનો છે, ધમાકેદાર. તમે છેટ સુધી જોતા રહેજો. તમારા સાથ અને સહકારની ખૂબ જરૂર છે, તો પ્લીઝ વિડીયોને પૂરો જોજો, સ્કીપ કરજો નહીં. અને મજા આવશે. આજે કંઈક નવું થવાનું છે વિડીયોમાં, તો બન્યા રહેજો વિડીયોમાં. જુઓ, તૈયારી થાય છે, સેટઅપ થાય છે ચૂલા ઉપર રસોઈ બનાવવાનો. ચૂલો લગાડે છે ચેતન ને. અહીંયા જો લોટ બાંધવાની ને શાક બનાવવાની તૈયારી કરી લીધી છે. તો અહીંયા ફોલું છું શાક માટે લસણ, અને ચેતન ચૂલો લગાડે છે. બિલાડીના બચ્ચા આવ્યા ને, આ બિલાડીને નથી, ઓલી જે ગ્રે કલર વાળી બિલાડી છે ને એના બચ્ચા છે. પણ 2 દિવસથી આવી નથી, તો બચ્ચા રાડો પાડતા હતા. તો આ જુઓ, 2 દિવસથી હું જોરી આમ જ આમ પ્રેમ કરેરી ને આમ જ ઓલું કરેરી. એટલે મને એમથી વિડીયો ન બનાવું, પણ આજે રેવા આવ્યું નહીં. તમે કીધું એને માં આવી નથી 2 દિવસ થયા. ખબર નહીં હવે ક્યાં ગઈ, કે કૂતરાની ઝાપટમાં આવી ગઈ કે શું, ખબર નહીં. પણ આવી નથી 2 દિવસ થયા. તો માની જેમ જ પ્રેમ કરે છે આ બિલાડી. જુઓ તમે, એવું જનરલી બને નહીં. આજે અહીંયા વળી પાછું આવી ગયું છે બારે સેટઅપ, બધું રસોઈનું કામ જામ. ચૂલો છે અહીંયા, કને લસણ ને શાક માટે બધી તૈયારી થાય છે. આજે આપણે સબ્જી બનાવવાની છે. સેવ ટમેટા નથી, એટલે ગાંઠિયા ટમેટા. સેવ તો આવી જશે, ગયા છે પપ્પા આદર કે સ્ટીક. આજે એમાં પણ એક એવું નવું સસ્પેન્સ છે. સસ્પેન્સ તો નથી, પણ આજે મને ટ્રાય કરવું છે. આજે હું બનાવવાનું છું સબ્જી. ફર્સ્ટ, પહેલી વખત શાક બનાવશે ચેતન જિંદગીમાં. ક્યારે બનાવી છે? એમ તો બનાવ્યું છે. ક્યારે બનાવી? બીજું સબ્જી ને એવું નથી બનાવ્યું, પણ આ વઘારેલી રોટલી ને પૌવા બટેકા એ બધું બનાવ્યું છે. ક્યારે બનાવ્યું છે? અમે તો ક્યારે હોસ્ટેલ માં હતા ત્યારે બનાવતા. એટલે આમ આપણે હજી રસોઈ થી આમ હાવ અજાણો એવું નથી. થોડું રાઈ જીરું નાખવું, એક મીઠાનો અંદાજો નથી આવતો કે કેટલું મીઠું નાખવું. એના માટે તમે, હું આજે સબ્જી બનાવું ત્યારે બધા થોડીક સલાહ આપજો કે કેટલું નાખવું કે ના નાખવું. હવે શિયાળામાં તો લગભગ ગાટું ગાડું આવે, બધું આવી જ રીતના બહાર જ હશે બનાવવાનું. તમને જો દેશી રસોઈ ખાવી હોય તો બધા આવી જજો, મોસ્ટ વેલકમ છે બધાને. આવી જજો બધા, ગરમા ગરમ ચૂલા ઉપર ખાવાનું. અને આવી રીતના મસ્ત લીમડાના ને કરંજડાના ને ઝાડ નીચે છાયણામાં બહીને બહાર જમવાનું બહુ જ મજા આવે. એ ચાલુ થઈ ગયું છે ચૂલાને. હવે કાયમ માટે આપણે ચૂલો બહાર જ રાખી દઈએ તો હે? રસોડો રસોડો નહીં, આવી રીતના ચૂલો જ બનાવીને રાખી દઈ. બનેલો છે ને ચૂલો તો? આ તો ઓલો મોબાઈલ ચૂલો છે, ગમે ત્યાં ફરીએ કે. અચ્છા, હું એકમ સ્થાયી રસોડી બનાવી તો હાલે. તો મિત્રો તમે પણ કેજો કે ઈ ચાલે સ્થાયી ચૂલો કે આ મોબાઈલ વાળો હાલે. માટીનો ચૂલો, માટીનો, દેશી માટીનો ચૂલો એકદમ. તો ટમેટા સંદર રહી ગયા છે, આદુ લસણ અને મરચાની પેસ્ટ બની ગઈ છે. અને હવે ચેતને નાખી દીધું છે અહીંયા કને, કડાઈ મૂકી દીધી છે ચૂલા ઉપર. અને હવે તેલ નાખશે. હવે આપણે ખાલી શું ઇન્સ્ટ્રક્શન આપવાનું છે, ખાલી આજે બધું બનાવીને આપવાના છે તૈયાર, રેડીમેડ જમવાનું. બસ 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 બસ. શું આવે? પેલું રાઈ આવે, પછી જીરું આવે. પણ ગરમ થવા દો, તેલ ગરમ થવા દો. ચેતન સબ્જી વઘારે છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ. રોજ કઈ
તૈયાર કરીને આપે જમવાનું તો કેવી મજા આવે. રોજ નહીં તો કઈક અઠવાડિયામાં મહિનામાં એક વાર આપે ને કોઈક તો મજા આવે જમવાનું. પણ આ બધું રેડીમેડ હવે રોટલી બોટલી બધું બનાવીને આપે. દીકરી મોટી થઈ હશે તો બનાવીને આપશે. શાક જે તને બાળી નાખ્યું છે આજે જો ધ્યાન દીધું નહી. હવે આ શાક થોડુંક બાળી નાખ્યું પણ હવે સ્વાદ અનુસાર નમક નાખજો. શાક હવે જોઈએ કેવું બને છે. વઘાર તો બળી ગયો છે. હવે થોડુંક નાખી પાણી થોડું અને ચડવા દેશું કારણ કે સેવ કે કાંઠિયા કંઈ પણ આવશે એટલે કેવું ખાવા લાયક બનશે. જે તને એમ લાગે છે ખાવા લાયક બનશે. જૈન જોય ને ઈ ઉલટા ના મસાલા નાખવામાં કંજુસાઈ ન કરે. ચેતન ને કંજુસાઈ કરે મસાલા નાખવા. જૈન જોય ને હાથે ને હંમેશા હેલો જો રસોઈ બનાવે ને એટલે નીલું મરચું વધારે છાતી બાળે એસિડિટી વધારે કરે. ને આમાં થોડો ગોળ નાખી દીધો હોય. હવે આને ચડવા દઈએ. અહીંયા આપણો લોટ તો રેડી થઈ ગયો છે. અહીંયા શાક પણ રેડી થવા આવી છે. કેવું બન્યું એ શાક? તમે ટેસ્ટ કર્યું છે ને? મેં ખાધું નથી તો ક્યાંથી ટેસ્ટ? મેં બનાવ્યું એટલે મને જ આખરે જ લાગે. મિસ્ત્રી કેવું બન્યું મેં? આજે શાક કેવું બન્યું મેં? મને એવું લાગે ને જરાક જીરું બળી ગયું કાળું થઈ ગયું. વઘાર બળી ગયો ખાલી બાકી આમ બરાબર લાગે રૂ. ખાલી જરાક વઘાર આકરો થઈ ગયો. હું તમને તો શાક મારા માટે બસ આટલું જ બચ્યું છે. હવે ચાખીને જોઈએ કેવું ટેસ્ટી બન્યું હતું. તો લગભગ મિસ્ત્રીએ બે બે વાર લઈને ખાધું છે. મિસ્ત્રીએ ના અધ્યાએ ટેસ્ટી બન્યું હશે એટલે જ હું હવે ચાખીશ કેવું બન્યું છે. શાક સરસ બન્યું છે. ખાલી એને જીરું બળી ગયું. જીરું ને રાઈ બળી ગયા. વઘાર બળી ગયું પેલો જ. પણ આમ ટેસ્ટી બન્યું હે શાક. સરસ લાગે છે. ચાર વાગી ગયા છે. ચાલો હવે ચાય બનાવીને પીએ. ને મસ્ત ઊંઘ આવી ગઈ હતી તો ચાર વાગે ખબર ન પડી. આદ્યાબેન અહીંયા પપ્પા ભેગા ઉતરતા હતા બારે તો એને કમાળ કખડાવ્યું તો ખબર પડી. જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે ને 6:30 થાય છે અત્યારે. પણ અંધારું એટલું થઈ ગયું છે ને જાણે કર 7:30-8 થતા હશે એવું અંધારું થઈ ગયું છે. કારણ કે હવે ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.